नमस्ते बाळकों, जय श्री कृष्ण। ज्ञानपद विद्यालयमां हुं तमारुं स्वागत करुं छुं। आजे आपणे धोरण पहेलाना कलरोमां बाराक्षरी शीखवानी छे, लखता अने बोलता। तो जो बोर्ड उपर लखेली देखाय छे तमने बाराक्षरी, तमारे पण खानावाळी बुकमां बाराक्षरी लखवानी छे। जो लखेली तो छे, हवे एने कई रीते बोलशुं आपणे, तो आपणे ई शीखीशुं। जो पहेला शुं देखाय, क छे, तो कने काई कानो मात्र के काई छे नहीं, तो एने शुं कहेवाय, एने एम वचाय के कने काई नहीं, क। पछी कनी पाछळ लीटू छे, तो कने कानो का। पछी कने जो आम छे, तो एने रसवाय की कहेवाय, तो कने रसवाय की। पछी कने दीर्घाय की। पछी जो आमा नीचे आ बाजु छे वळांक, अने आनो वळांक कई बाजु छे, पाछळनी साइड। तो आगळनी साइड वळांक होय एने रसवा वाळू कू कहेवाय, अने पाछळनी साइड जेનું હોય વળાંક એને દીર્ઘા વાળું કુ કહેવાય। પછી કણને એક માત્ર કે, પછી કણને બે માત્રા કઈ, કણને કાનો માત્ર કો, કણને કના બે માત્રા કઉ, કણને માથે મીંડું કમ, કણને પાછળ બે મીંડા કહો। તો આવી રીતે તમે જ્યારે લખો ને, ત્યારે એક એક અક્ષર લખતું જવાનું અને હરે હરે બોલતું જવાનું। પછી ખટારાની લાઈન, તો ખ, ખને કાઈ નહીં ખ, ખને કાનો ખા, ખને રસવાય ખી, ખને દીર્ઘાય ખી, અને ખને રસવા વાળું ખુ, ખને દીર્ઘા વાળું ખુ, ખને એક માત્ર ખે, ખને બે માત્રા ખઈ, ખને કાનો માત્ર ખો, ખને કના બે માત્રા ખઉ, ખને માથે મીંડું ખમ, અને ખને પાછળ બે મીંડા ખહ। એવી જ રીતના ગની લાઈન બોલવાની, કે ગને કાંઈ નહીં ગ, ગને કાનો ગા, ગને રસાવાળી ગી, ગને દીર્ઘાવાળી ગી, ગને રસાવાળું ગુ, ગને દીર્ઘાવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્રા ગઈ, ગને કાનો માત્ર ગો, ગને કનાવે માત્ર ગૌ, ગને માથે મીંડું ગમ, અને ગને પાછળ બે મીંડા ગહ। એવી જ રીતના ઘરના ઘની લાઈન બોલવાની, કને કાંઈ નહીં ગ, કને કાનો કા, કને રસવાવાળી કી, કને દીર્ઘાવાળી કી, કને રસવાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કના બે માત્રા ઘઉં, કને માથે મીંડું કમ, અને કને પાછળ બે મીંડા કહ। આવી રીતે આખી બારાક્ષરી બોલવાની। આ બારાક્ષરી બોલીએ તો શું થાય, આપણને વાંચતા જલ્દી આવડી જાય। પછી જો પરના ઘ પછી ચકલીના ચની લાઈન, તો આમાં કાંઈ નથી એટલે શું વાંચી, અને ચને કાંઈ નહીં ચ, ચને કાનો ચા, ચને રસવાવાળી ચી, ચને દીર્ઘાવાળી ચી, ચને રસવાવાળું ચુ, ચને દીર્ઘાવાળું ચુ, ચને એક માત્ર ચે, ચને બે માત્ર ચઈ, ચને કાનો માત્ર ચો, ચને કના બે માત્ર ચૌ, ચને માથે મીંડું ચમ, અને ચને પાછળ બે મીંડા ચહ। પછી કઈ લાઈન આવે, છ છત્રીના છની, તો છત્રીના છની લાઈન પણ આપણે છ થી ચાલુ કરવાની। છને કાંઈ નહીં છો, છને કાનો છા, છને રસવાવાળી છી, છને દીર્ઘાવાળી છી, છને કાનો માત્ર, છને રસવા, છને રસવાવાળું છું, છને દીર્ઘાવાળું છું, છને એક માત્ર છે, છને બે માત્ર છઈ, છને કાનો માત્ર છો, છને કના બે માત્ર છઉ, છને માથે મીંડું છ, છને પાછળ બે મીંડા છહ। હવે કઈ લાઈન આવી, જ જલેબીના જની લાઈન, તો એમાં પણ આપણે
આવી જ રીતના જેમ બોલ્યા એમ જણી લાઈન બોલવાની એ જણે કાઈ નહીં જો જણે કાઈ નો જા જણે રસવા વાળી જી જણે દીર્ઘા વાળી જી જણે રસવા વાળું જુ જણે દીર્ઘા વાળું જુ જણે એક માત્ર જઈ જણે બે માત્ર જઈ જણે કાનો માત્ર જો જણે કના બે માત્ર જમ જણે માથે મીંડું જમ જણે પાછળ બે મીંડા જહ હવે આવશે જ જ જબલાનો જ તો જને કાઈ નહીં જ જને કાનો જા જને રસવા વાળી ઝી જને દીર્ઘા વાળી ઝી જને રસવા વાળું ઝુ જને દીર્ઘા વાળું ઝુ જને એક માત્ર ઝે જને બે માત્ર ઝઈ જને કાનો માત્ર ઝો જને કના બે માત્ર ઝૌ જને માથે મીંડું ઝમ ને જને પાછળ બે મીંડા ઝહ હવે આવે ટ ટપાલીના ટ ની લાઈન તો ટ ને કાઈ નહીં ટ ટ ને કાનો ટા ટ ને રસવા વાળી ટી ટ ને દીર્ઘા વાળી ટી ટ ને રસવા વાળું ટુ ટ ને દીર્ઘા વાળું ટુ ટ ને એક માત્ર ટે ટ ને બે માત્ર ટઈ ટ ને કાનો માત્ર ટો ટ ને કના બે માત્ર ટઉ તને માથે મીંડું ટમ તને પાછળ બે મીંડા ટહ હવે ઠ ઠડિયાના ઠ ની લાઈન તો આપણે બધી બોલ્યા એવી રીતના ઠ માં બોલવાની ઠ ને કાઈ નહીં ઠ ઠ ને કાનો ઠા ઠ ને હસવા વાળી ઠી ઠ ને દીર્ઘા વાળી ઠી ઠ ને રસવા વાળું ઠુ ઠ ને દીર્ઘા વાળું ઠુ ઠ ને એક માત્ર ઠે ઠને બે માત્ર ઠઈ ઠને કાનો માત્ર ઠો ઠને કના બે માત્ર ઠઉ ઠને માથે મીંડું ઠમ ઠને પાછળ બે મીંડા ઠહ આવી રીતે તમારે જો વારે કોટ નાનો હોય એટલે વારે આખી બાળકશ્રી સમાય નહીં આવી રીતે તમારે આખી જ્ઞ સુધી બાળકશ્રી લખવાની આવી રીતના બોલતી જવાની અને સારા વ્યવસ્થિત અક્ષરે ખાનાવાળી બુકમાં લખવાની તો ચાલો આજે તમારું લેસન છે બાળકશ્રી તમારે લખવાની છે પણ આખી લખવી નથી કેમ કે આખી ચાંદી થઈ જાય લેસનમાં તમારે છે ને ક કબૂતરના ક થી ન નગારાના ન સુધીની બાળકશ્રી લખવાની છે તો એવું લખું છું ક થી ન સુધીની બારાક્ષરી લખો અને બોલો ક્યાં સુધી લખવાની છે ક થી ન સુધીની કઈ બુકમાં ખાનાવાળી બુકમાં ચલો નમસ્તે જય હિન્દ જય ભારત